ધાનેરા તાલુકામાં સરકારી આવાસમાં ચાલતી યોજનાની લાલિયાવાડી ચરમસીમા પર પહોંચી ગઈ છે. એક વર્ષ ઉપર સમય વીતવા આવ્યો હોવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા માટે ગામડાના લોકોને રચડપાટ કરવો પડી રહ્યો છે અને સરકારી અધિકારીઓ દ્વારા આવાસ યોજનાના હપ્તા માટે 10,000 રૂપિયાની લાંચ માંગવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે. 2022 આઝાદી કે 75 સાલ हिंदुस्तान के हर परिवार के पास, गरीब से गरीब हो, गांव हो, शहर हो, झुग्गी झोपड़ी में रहता हो, फुटपाथ पर रहता हो, कहीं पर रहता हो, उस परिवार के पास उसका अपना पक्का घर हो. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમે સાંભળ્યા અને આ શબ્દો જે પરિવારો પાસે પાકું મકાન નથી તેવા ગામડામાં રહેતા પરિવારો માટે આશીર્વાદ સમાન માની શકાય. કેન્દ્રની મોદી સરકાર દ્વારા ભારતભરમાં વર્ષ 2022 સુધી તમામ જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને પોતાનું પાકું મકાન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોને આપવામાં આવી રહી છે કે જેથી આવા ગરીબ પરિવારો તમામ ઋતુ દરમિયાન આરામથી રહી શકે. પ્રધાનમંત્રી દેશના કોઈપણ ખૂણે ઊભા રહીને દેશ માટે આપતા સંદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ આંકડા રજૂ કરતા હોય છે. જો કે ગામડામાં રહેતા લોકોની આપવીતી જોવા જોઈએ તો આગામી 50 વર્ષ સુધી પાકા મકાન કે સરકારની સહાય નાગરિકો સુધી પહોંચે તેવું વર્તમાન પરિસ્થિતિ જોતા તો જરાય નથી લાગી રહ્યું, જ્યારે વર્ષ 2022 તો નજીક આવી રહ્યું છે. અને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામડામાં રહેતા ગરીબ પરિવાર અને તેમના મકાનો જોવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ માટે નહીં પણ પંચાયત વિભાગના કર્મચારીઓને ફળી હોય તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. ધાનેરા તાલુકાના જાડી ગામના ગરીબ પરિવારોએ સરકારી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કરી હતી અને આ પરિવારોના આવાસ મંજૂર પણ થયા હતા. આ પરિવારોએ પાકું સિમેન્ટનું મકાન બનશે તેવા સપના સંજોઈને તેમના કાચા મકાન રાતોરાત તોડી પાડ્યા હતા. આ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ 30,000 હપ્તો મળતા તેમણે પોતાના મકાનોના પાયા ખોદી નાખીને બાંધકામ શરૂ કર્યું હતું અને બીજા હપ્તાની માંગણી સાથે લાભાર્થીઓએ સરકારી કચેરીના ધરમના ધક્કા ખાવાનું શરૂ કર્યું હતું. એક માસ, બે માસ અને આખું વર્ષ વીતવા છતાં આજ સુધી જાડી ગામમાં રહેતા દેવીપૂજક સમાજના ગરીબ પરિવારને 30,000 પ્રથમ હપ્તો મળ્યા બાદ બીજો કે ત્રીજો હપ્તો હજુ સુધી મળ્યો નથી. ધાનેરા તાલુકા પંચાયત દ્વારા થતા વહીવટની પોલ અહીં ખુલી જાય છે. કોઈ રાજકીય આગેવાન હોય કે લાંચ આપનાર હોય તેવા લાભાર્થીઓનું કામ અહીં સામે ચાલીને સરકારી બાબુઓ કરી રહ્યા છે, પરંતુ ગામડામાં રહેતા ગરીબ અને લાચાર લોકો આજે પણ આ અધિકારીઓની ખરીખોટી સાંભળી રહ્યા છે અને આ ટટલું સાંભળ્યા બાદ પણ સરકારની યોજનાનો લાભ ક્યારે મળશે તેની રાહ જોઈને બેઠા છે. જાડી ગામના રહેવાસી મજૂરી માટે અન્ય ગામમાં જતા હોય છે. પોતાના વતનમાં પોતાનું મકાન હોય તે માટે જાડી ગામના લાભાર્થીઓએ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે પ્રથમ હપ્તો લીધો હતો, પરંતુ પ્રથમ હપ્તો મળ્યાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં હજુ સુધી મકાનનો બીજો હપ્તો મળ્યો નથી અને તેના લીધે તેમના મકાનનું કામ અધવચ્ચે લટકી પડ્યું છે. એટલે 8 મહિના સાહેબ થઈ ગયા મારે આ મકાન બનાવ્યાને. હું તાલુકામાં ગયો, છોકરો તાલુકામાં ગયો, પણ હજી સુધી કોઈ 30,000 સિવાય કોઈ હપ્તો નાખ્યો જ નથી અને હજુ સુધી કોઈ અને ઓરડાનું કામ હજુ થોડું બાકી છે. શું કામ કરો તમે? એટલે મજૂરી કામ કરીએ અમે અને જમીન ઓછી છે કે નહીં. એટલે શું કારણથી નહીં આપતા પૈસા? કઈ કારણ કઈ કે આવી જશે કરે, પણ કોઈ હજુ સુધી પૈસા આવ્યા નથી. કેટલો સમય થયો? સમય તો લગભગ 8-9 મહિના થઈ ગયા છે. 10 મહિના ભર્યો તો સાચા. કયો રજૂઆત કરવા જાઓ તમે? રજૂઆત તાલુકામાં. શું કે સાહેબ જાઓ તો? સાહેબ કે આવી જશે. કેટલી વાર ગયા છો? બે વાર હું ગયો અને બે વાર છોકરો ગયો. શું લાગે હવે આવશે કે નહીં આવે પૈસા? હવે તો પૈસા તો સરકારને તો પાસ કર્યા તો એક હપ્તો તો 30,000 નાખ્યો તો હવે આપવા પડશે. સાહેબ, હું જગ્યા મજૂરી કરું એટલે મેં મકાન બાંધી તૈયાર કરી નાખ્યું છે. 2 હપ્તા મળ્યા છે, 30,000 ને 50,000 નો, અને બીજો હપ્તો મળતો નથી. એટલે હવે આ ધક્કા ડેલી નાખવા છે, બીજો હપ્તો મોકલવાનો ઠીક છે. તમે અમારા કોમમાં પંચાયતનું મળ્યા તો ઠીક રહે. કેટલા હપ્તા મળ્યા ને કેટલા બાકી છે પૈસા? એટલે 2 હપ્તા મળ્યા છે અને 1 હપ્તો બાકી છે. હવે શું કે હપ્તો લેવા જાવ? એટલે તમને એટલે હપ્તો લેવા જાણ કે તમે બાંધી તૈયાર કરીને આવો અને મને ખાતા પડાવે ભાઈ આપો, આકારની આપો તો કે હું હપ્તો આપી દઉં. કેટલો સમય થયો ત્રીજા હપ્તા બાકી? અને ત્રીજા હપ્તા મકાન બીજા 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષ? તમે કેટલી વાર ગયા છો તાલુકા પંચાયત? તાલુકા પંચાયત હજી એક બે વખત થયેલો, બંધ થઈ ગયો. સ્થાનિક પંચાયતમાં રજૂઆત કરો? હા, તલાટી જોડે. તલાટી સરપંચ જોડે. કા શું કે એ લોકો? આ હપ્તા આવી જશે એમ. આવી જશે. શું કામ કરો તમે? બચા મજૂરી માટી નો કોમ. કઈ સમાજમાંથી આવો?
આ જો લાગરી અચ્છા પહેલા કે પહેલા પહેલા મકાન ન તો બિલકુલ તમાર ના આખરે કેમ ગરીબ પરિવારોને જ સરકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ ગાટતા નથી એ કારણ પણ અમને જાડી ગામમાં જાણવા મળ્યું. ધાનેરા તાલુકા પંચાયતમાં સરકારી યોજનાનો લાભ મેળવવા માટે એક લિંક ચાલે છે. જો તમારે આવાસ મંજૂર કરાવવું હોય તો પહેલાં એજન્ટને મળો અને એજન્ટ તમને આવાસ યોજનામાં કામ કરતા સરકારી કર્મચારીઓ સાથે ઓળખાણ કરાવે છે. એજન્ટ સાથે હોય તો તમે કઈ રીતે સરકારી આવાસનો લાભ લઈ શકો તેની માહિતી મળે અને જો વ્યક્તિગત રીતે સીધા આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી જાય તો ધાનેરા તાલુકા પંચાયતમાં જવાબ મળવો પણ મુશ્કેલ હોય છે. આવાસ માટે પહેલો હપ્તો તમને મળી જતો હોય છે અને ત્યારબાદ આ અધિકારીઓના નાટક શરૂ થાય છે અને બીજા અને ત્રીજા હપ્તા માટે 10,000 રૂપિયાની લાંચ લાભાર્થીઓ પાસે મંગાવવામાં આવે છે. જાડી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એક હપ્તો મેળવી બેઠેલા પરિવારો પાસે ધાનેરા તાલુકા પંચાયતના આવાસ વિભાગના કર્મચારીઓ એજન્ટ દ્વારા લાંચની માંગણી કરી રહ્યા છે. સાંભળો મહિલાઓને. સાહેબ કાચું મકામ હતો એમાં પછી મેં ઉપાડ કરી કાચું મકામ પાડી અને પછી મેં નવું ઘર બનાવી નવું ઘર બનાવી ઉસી પાસેના પૈસા લાવી નવું ઘર બનાવીને પછી મેં એમનું મકાન બનાવી મકાન બનાવીને પછી મેં કેટલો સમય થયો આ ઘર બનાવ્યા? 1.5 વર્ષ થઈ ગયો. એક જ હપ્તો આવ્યો? ખાલી એક જ હપ્તો આવ્યો. તો પછી કેવી રીતે આખું મકાન બનાવી દીધું વગર પૈસા? તમે ધાનેરા તાલુકાના એકમાત્ર જાડી નહીં પણ તમામ 77 ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે સરકારના કરોડો રૂપિયા વેડફાઈ ગયા છે. જાડી ગામમાં રહેતી ગરીબ મહિલાની આપવિધિ સાંભળવામાં આવે તો ગરીબો સાથે થતા અન્યાય વાસ્તવિકતા રજૂ કરી રહ્યા છે. આ મહિલાનું ઘર કાચું છે, મજૂરી કરી પોતાના નાના બાળકોને મહિલા ઉછેરી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે વધારે વરસાદ આવે ત્યારે આ મહિલા બાળકો સાથે ઘરની નજીક આવેલી સરકારી શાળામાં આશરો લે છે. શું સર્વે દરમિયાન આવા ગરીબ પરિવાર તાલુકા પંચાયતના કર્મચારીઓની નજરે નહીં દેખાયા હોય? લાંચની પટ્ટી ધારણ કરનાર સરકારી કર્મચારીઓ ધાનેરા તાલુકાના ગરીબ પરિવારો સાથે રીતસરની મજાક કરી રહ્યા છે. એટલે અમે નેના માણસ, અમે સ્કૂલમાં પાણી ભરાય, અમે શું કહે, અમે ગરીબ લોકો, હવે અમારા ક્ષેત્ર પાદર નહીં, અમે ઉડીને સ્કૂલમાં પાણી ભરાય તો દાતાર સ્કૂલમાં છોકરો બાબલલી બે છોકરી બે છોકરા જેને જેને હે એમના મારો આદમી કામ કરવા પાતળો પાવડાનો કામ કરે ક્ષેત્રમાં. હા કેવું મકામ? હવે મકામ હે પડી ગયું, હા ગત્તુ પાણી ભરાય ભરાય પડી ગયું, રહેવાનું નથી અમારે ગત્તુ. શું મોકણી સરકાર પાસે? શું મોકણી સરકાર? અમે દેવી પૂજક સરકાર હું કે છે અમને કો સહાયના કરો, તમે શું સહાયતા જોઈએ? તમારે સહાયતા કરો, મને ગરીબોની સહાયતા કરો, તમે મકાનની મકાનની સહાયતા કરો, અમારે રહેવાનું નથી. અચ્છા કોઈ પૂછવા આવે ખરી તલાટી સરપંચ કે મકાન નથી કોઈ? અમને તલાટી સરપંચ કોઈ પૂછવા આવે તા ને કો કેતા નહી કો કાવતા ને પાણી ભરાય તો અમે બારે પડ્યા રહો સ્કૂલમાં. કેટલા વર્ષોથી રહી અહીંયા? અમે કેટલા વર્ષથી સ્કૂલમાં 8-9 વર્ષથી અમે પાણીમાં ભરા હમણે. અમારા છોકરા બાબલા નેના રાતના 1 વાગે 2 વાગે રાતના નેકળી જાય પાણી આવે તો 3-3 માથું પાણી ભરાય હોય તો. ધાનેરા તાલુકાના ગરીબ પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સાચો લાભ અપાવવા માટે ઉચ્ચ અધિકારીઓ સમય ફાળવે તો જ કેન્દ્ર સરકારનું મકાન બાબતેનું સપનું પૂરું થાય તેમ છે. આ ઉપરાંત ધાનેરા તાલુકા પંચાયતના અધિકારીઓ જે રીતે એજન્ટોના માધ્યમથી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેની પણ ઊંડી તપાસ વિજિલન્સ દ્વારા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. વર્તમાન સમયમાં ધાનેરા તાલુકા પંચાયતના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરવામાં તમામ હદોને વટાવી દીધી છે અને આ અધિકારીઓને કોઈનો પણ ડર ના હોય તેવી રીતે ખુલ્લેઆમ અને બિંદાસ બનીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને તેના લીધે ગરીબ પરિવારોને પીસાવવું પડી રહ્યું છે.